તો અહીંયા હવે આપણે લાઈવ દર્શન કરીશું સ્વામિનારાયણ ભગવાનનું. નમસ્કાર દોસ્તો, તો આજે હું આવી ગયો છું સુરેન્દ્ર જિલ્લાના પાટડી ગામમાં મિની પોઈચા મંદિરમાં, જેને બીજું નામ વર્ણિન્દ્ર ધામ પણ છે. તો આ મંદિર છે ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું. તો આજના વિડીયોમાં આપણે આખા મંદિરનું દર્શન કરીશું, તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. તો અહીં સામે જે અદ્ભુત અને સુંદર ગેટ દેખાઈ રહ્યું છે, આ છે મંદિરનું મેઇન ગેટ. તો અહીંયાથી આપણે અંદર જઈશું. તો ચાલો મિત્રો, અંદર આપણે જઈએ. તો અહીંયા મંદિરના મેઇન ગેટને હાથીઓની મૂર્તિ દ્વારા ડેકોરેટ કરવામાં આવ્યું છે, અને આપણને એવું લાગે છે કે રાજા મહારાજાના સમયમાં હાથીઓ દ્વારા આપણું સન્માન કરવામાં અહીંયા આવે છે. તો મંદિરના મેઇન ગેટથી અંદર આવ્યા પછી આપણને કંઈ આવો નજારો જોવા મળે છે. સૌથી પહેલાં અહીંયા આપણને સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે. તો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા પછી થોડું આગળ આવ્યા પછી આપણને ભગવાન ભોલેનાથની મૂર્તિ દેખાય છે. તો અહીંયા પહેલાં ભગવાન ભોલેનાથની ત્રાંડવ કરવાવાળી મૂર્તિ હતી, પણ અત્યારે આ વાળી મૂર્તિ આપણને જોવા મળે છે. અહીંયા મંદિરની આજુબાજુ નાની મોટી દુકાનો આવેલી છે, જ્યાં તમને પ્રસાદ અને નાની મોટી વસ્તુઓ જોવા મળશે, જે તમે અહીંયાથી ખરીદી શકો છો. તો ત્યાંથી થોડું આગળ આવ્યા પછી અહીંયા આપણને એક ઝાડ દેખાય છે, અને એના ઉપર ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન છે, જે વાંસળી વગાડે છે. અને અહીંયા ગામવાળી સ્ત્રીઓ જે પાણી ભરીને જાય છે, તો એમના માટલામાંથી થોડું થોડું પાણી નીચે ટપકે છે. તો એ વાળા સીનની અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા મંદિરની અંદર જતા પહેલાં બે હાથીઓ દ્વારા આપણું સ્વાગત કરવામાં આવે છે. તો મંદિરમાં જવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા ઘંટી વગાડીને ઉપર દર્શન કરવા જઈશું. તો અહીંયા મંદિરની સામે જ એક સુંદર
ફાઉન્ટેન બનાવવામાં આવ્યું છે, જે તમે સામે જોઈ શકો છો કે માછલીના મોઢામાંથી ફાઉન્ટેન વડે કઈ રીતે પાણી બહાર આવે છે, જે દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે. તો મિત્રો, અહીંયા જોઈ શકાય છે કે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી મંદિરને બંધ રાખવામાં આવે છે. તો અત્યારે અમે 1:30 વાગે અહીંયા આવી પહોંચ્યા છે, એટલે 1.5 કલાક સુધી અમે જ્યાં સુધી મંદિર ના ખુલે ત્યાં સુધી અહીંયા વેઇટ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે મંદિરની બહાર કલાકૃતિઓ કરવામાં આવી છે, જે દેખાવમાં ખૂબ જ અદ્ભુત અને સુંદર દેખાય છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 3 વાગવા આવી ગયા છે, એટલે હવે મંદિરનો પડદો ખુલી જશે દર્શન કરવા માટે. મેઇન મંદિરમાં દર્શન કર્યા પછી હવે આપણે બીજા મંદિરમાં જઈશું, જ્યાં સ્વામિનારાયણ ભગવાન પારણામાં વિરાજમાન છે. મિત્રો, અહીંયા મંદિરની ચારે બાજુ રામાયણના પાત્રો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તમે ફોટા દ્વારા જોઈ શકો છો. તો મિત્રો, આ હતો આજનો અમારો મિની પોઈચાનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સાથે કમેન્ટમાં એકવાર જય સ્વામિનારાયણ જરૂર લખજો, અને સાથે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.